એસબીએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારમી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. સંતરામપુરમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિકની સમસ્યા, પોલીસ તંત્રનું સૂચક મૌન. આડેધડ પાર્કિંગને કારણે રાહદારીઓ પરેશાન. લારી ગલ્લા પથરાવાડાનું ફૂટપાથ પર દબાણ. સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગોધરા ભાગોળથી લઈને જીવન વીમા કચેરી સુધીનો માર્ગ વાહન વ્યવહાર સતત ભરેલો રહેતો હોય આ વિસ્તારમાં રહેતા લોકોની સતત અવરજવર રહેતી હોવાને કારણે વેપારીઓ દ્વારા તેમજ અનધિકૃત અને ગેરકાયદેસર રીતે લારી ગલ્લા તેમજ પથારાવાળાઓ પાકા ડામર માર્ગની ઉપર દબાણ કરી દાદાગીરી કરી વેપાર ધંધો કરે છે. ત્યારે રાહદારીઓ, વટેમાર્ગીઓ તેમજ વિદ્યાર્થીઓ અને દવાખાને આવતા દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોધરા ભાગોળ ચોકડીથી શરૂ કરીને જીવન વીમા ઓફિસ સુધીના રસ્તામાં 10-12 દવાખાના, 4-5 લેબોરેટરી અને 2 બેંકોના એટીએમ આવેલ હોય લોકોની ભીડ જામી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. સંતરામપુરના આ રહીશો કે જે રસ્તા ઉપર મકાન ધરાવે છે તેમના દ્વારા લારીઓ અને પથારાવાળા પાસે બેસવાનું ખૂબ જ મોટી સંખ્યામાં ભાડું ઉઘરાવે છે, જેના કારણે અનધિકૃત અને ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે. આ દબાણના ઓઠા હેઠળ ટ્રાફિક રૂપી વિકરાળ સમસ્યાઓએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે અને સરકારી તંત્ર દ્વારા આ બાબતે આખાડા કાન કરવામાં આવતા દબાણકર્તાઓને મોકળું મેદાન મળી જવા પામ્યું છે. સંતરામપુર નગરપાલિકા દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તો આ દબાણ હટે અને દિન પ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યાઓમાંથી પ્રજાને છુટકારો મળે તેવી શક્યતા છે. દવાખાને આવતા દર્દીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી દર્દીઓ અને તેમના સગાવાલા પણ મોટરસાયકલ, જીપ, રિક્ષા રસ્તાની વચ્ચોવચ્ચ મૂકીને ચાલે જતા ટ્રાફિકની સમસ્યામાં અનેક ગણો વધારો થઈ જાય છે. ત્યારે સંતરામપુર પોલીસે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી નગરજનોની માંગ છે. મોટી સમસ્યા ટ્રાફિકની છે. જે પણ ફ્રૂટની લારીવાળા, શાકભાજીવાળા અને અન્ય છૂટક ધંધો કરવાવાળા મેઇન રોડ પર ઊભા રહી જાય છે અને એના લીધે ટ્રાફિકની મોટામાં મોટી સમસ્યા ઊભી થઈ જાય છે. વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. પબ્લિકને પણ ટ્રાફિકનો સેન્સ નથી અને પબ્લિક ક્યાંથી ક્યાં ગાડી ચલાવી, ક્યાં ગાડી પાર્ક કરી. મોટા મોટા દવાખાના આવેલા છે અને એ લોકોની અંદર પણ પાર્કિંગની કોઈ વ્યવસ્થા જ નથી અને એ પાર્કિંગની વ્યવસ્થા નહીં હોવાના લીધે વારંવાર લોકો મેઇન રોડ પર પાર્કિંગ કરે છે અને જેના લીધે ટ્રાફિકને અડચણરૂપ થાય છે અને એના લીધે મોટા મોટી સમસ્યા ટ્રાફિકની થાય છે. જેથી કરીને હાટ બજાર જે ભરાય છે અથવા જે પણ માર્કેટ જો કોઈ ધંધો કરે છે એ ત્યાંથી પબ્લિક બધી હટાવી જોઈએ અને બીજા ત્યાં ધોર માર્કેટ છે ત્યાં આગળ ઊભા રાખવા જોઈએ જેથી કરીને લોકો છૂટક ત્યાં ધંધો કરે અને શાકભાજીનું માર્કેટ ત્યાં લઈ જાય જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ઓટોમેટિક હળવી થઈ જાય. પોલીસવાળા આવે છે, પોલીસવાળા આવે ત્યાં સુધી બધા ટ્રાફિકવાળા હટી જાય અને પોલીસવાળા જાય એટલે પાછા એસી ડિઝાઇન બધા ઊભા રહી જાય. બસ પોલીસવાળા આવે બિચારા, પોલીસવાળા મહેનત કરે છે, પોલીસ મહેનત કરે છે પણ પબ્લિક આવતી જ નહીં, પબ્લિકને સેન્સ નથી. પબ્લિક આવી જાય રોડ પર પછી પોલીસ પણ શું કરે. બસ અહીંથી જે પણ ધંધો કરવાવાળા રોમ મેઇન રોડ બધાને હટાવી દેવા જોઈએ. સંતરામપુર શહેરના અંદર આ દેખો આ કેવું આડેધડ પાર્કિંગ જેમ થયેલું છે, જેમ તેમ લારીને મૂકેલી છે. આ સામે દવાખાનું છે, કોઈ બી સિરિયસ નાનું છોકરાનું બાળકનું દવાખાનું છે, કોઈ બી સિરિયસ છોકરું હોય એને આપણે દવાખાને લઈ જાય કેટલી તકલીફ પડે છે. અહીંયા જ્યાં ને ત્યાં બધું પાર્કિંગ કરવામાં આવે છે. LIC ઓફિસથી લઈ અને બસ સ્ટેન્ડ ચોકડી સુધી સતત ટ્રાફિકનું એટલું બધું ભારણ હોય છે. પબ્લિકને ચાલવામાં પણ ઘણી જ બધી તકલીફ પડે છે. સરકાર આના પર કોઈ ધ્યાન નથી આપતું. આ ટ્રાફિકના જવાનો જે છે રાખેલા છે એ એક બાજુ જઈને ખુરશીઓ પર જઈને બેસી જાય છે, ગાડીઓ પર જઈને બેસી જાય છે, પણ એમને કોઈ પબ્લિકનું ધ્યાન આપતા નથી. અને ગમે ત્યાં બી પાર્કિંગ કરીને મૂકી દે છે, બસ મૂકી દો, કોઈ કાયદો કે કશું જ નથી. એટલે મારો એ કહેવાનું છે કે શું આમને આમ જ ચાલશે? કોઈ આ દવાખાના બાજુ કોઈકને તકલીફ પડતી હોય, કોઈ તકલીફની સામે દેખતું નથી તો આવી રીતના હેરાન કરે. મારું કહેવું એમ જ છે કે જે ટ્રાફિકના જવાનો છે, જે બી છે, જે ટ્રાફિકનું ધ્યાન આપે. આ દિવાળીના તહેવારો છે, અત્યારે પબ્લિક રોજીરોટી માટે કમાવા જઈને અહીં આવતી હોય છે, પણ અહીં ગાડી એટલી ગીર્દીના લીધે હેરાન થાય છે, તો એનો કંઈક ઉકેલ લાવો. પોલીસ શું એક્શન લીધી? અને પોલીસને બી, પોલીસના જે જવાનો છે એ લોકો બરાબર તહેવારના ટાઈમે કોઈક આવી રીતના હોય છે અને કદાચ કોઈકનું પાકીટ ચોરાઈ જાય, ગમે તે ચોરાઈ જાય, બરાબર છે, તો એના માટે બી એ લોકોને પણ મારી એક વિનંતી છે કે ભાઈ પોતાની ફરજ પ્રમાણે ટ્રાફિકની સમસ્યાનું ઉકેલ જલ્દીથી જલ્દીથી લાવે અને કાયમી રીતના લાવે. આવી રીતના જે જવાનો રાખેલા છે TRBના, એ લોકો એક બાજુ જઈને ખુશીઓમાં જઈને બેસી જાય છે, જાણે કે રોપ જવાવે છે કે અમે તો ઓફિસર છીએ, અમે તો નીકળીએ ના, અને એવી રીતના ખોટી રીતના બધાને હેરાન કરે છે.
અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. તો રાજકોટમાં પ્રકાશ પર્વ દિવાળીનું આગમન થઈ ચૂક્યું છે. દિવાળીના તહેવારોને ઉર્ના ઉમંગથી વધાવવા જનજનમાં ઉત્સાહનો સંચાર થયો છે અને ઘેર ઘેર વિપુલભાઈ કવાના માધ્યમથી દેશના લોખંડી પુરુષ સરદાર પટેલની આ બે રંગોથી રંગોળી બનાવતા રાજકોટના યુવાન વિપુલભાઈ કવા રંગોળી સૌ જોવા ઉમટી પડ્યા હતા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હાલમાં જ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેની પ્રેરણાથી સરદાર પટેલની રંગોળી બનાવી ગૃહ સજાવટની વસ્તુઓ સાથે ઘેર ઘેર કલરફુલ રંગોળીથી દીપોત્સવી પર્વના વધામણા થઈ રહ્યા છે. મોડી રાત્રે અથવા વહેલી સવારે આંગણામાં રંગોળી બનાવવાની વ્યસ્ત બની છે. દિવાળી પર્વને ઉત્સાહપૂર્વક મનાવવા સાથે રંગોના માધ્યમથી ઉમંગનું આલેખન સમાન રંગોળી દરેકના આંગણામાં શોભી રહી છે. વારસાઈ પરંપરાને જાળવી રાખવા માટે થઈને વિપુલભાઈ કવાના જણાવ્યા અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવવામાં આવેલી, જેને ધ્યાનમાં લઈને આ રંગોળી સરદાર પટેલને ઉત્સવ તરીકે ગણીને તેઓ તનતોડ મહેનત કરી બનાવેલી. વિપુલભાઈ કવાના પરિવારના તમામ સદસ્યોની પ્રેરણાથી આ રંગોળીમાં સૌ કોઈએ રંગપુર આવીને સૌ પરિવાર સાથે સહકારથી આગળ વધે તેવી વિપુલભાઈ કવાની ઈચ્છા છે. રાજકોટ શહેરની આ રંગોળી જોવા માટે થઈને વિપુલભાઈનું પણ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. પર્ણકુટી સોસાયટી રાજનગર ચોક પાસે વાવ કિડ્સ ખાતે આ રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવે છે. નૂતન વર્ષે પોતાના ઘરે નવા વર્ષ અને દિવાળીની શુભેચ્છા આપવા આવતા મહેમાનોને રંગોળીના માધ્યમથી આવકારવામાં આવે છે. આ રંગોળી સફેદ કલરની ચીરોડી અને તેમાં વિવિધ રંગો અને ક્યાંક જરીનું મિશ્રણ કરીને રંગબેરંગી રંગોળી બનાવાય છે. હું નાનો હતો ત્યારે જ મારા દાદા અને કાકા પણ અને પપ્પા એ બધાને આનો શોખ હતો રંગોળીનો, અને ત્યાંથી જ મને પ્રેરણા મળી કે પપ્પાને પણ અમારા બ્લડમાં છે મેં, એટલે એ ત્યાંથી મને પ્રેરણા મળી. હમણાં જ કરંટલી જ સરદાર વલ્લભભાઈ જયંતિ ગઈ છે અને આપણા વિશ્વનો હા આવેના પછીના જે કોઈ કોઈ પણ કરંટ ટોપિક હશે તેના ઉપર હું વધારે આગળ વધવા માંગુ છું. હિતેશકુમાર રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજકોટ. દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધનતેરસના દિવસે સુરત ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલાએ ગૌ પૂજન કર્યું હતું. ધનતેરસ એટલે આ દિવસે ધનની પૂજાની સાથે સાથે ગૌ પૂજા કરવાનું પણ અનેરું મહત્વ છે. ત્યારે સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલાએ પણ ધનતેરસના પાવન પર્વે પોતાના ઘરે ગૌપૂજન કર્યું હતું. સુરત ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલાએ ગૌપૂજન સાથે શહેરીજનો અને દેશવાસીઓની કામના કરી આવનાર તહેવારની શુભેચ્છા પાઠવી હતી. વર્ષોથી અમારા પરિવારમાં ધનતેરસ દિવસે ગૌપૂજન થાય છે. ગાય એ આ દેશની એક સંસ્કૃતિ છે. આ દેશ એક કૃષિ આધારિત દેશ છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ એ આ દેશની ઓળખ છે. એમાં પણ ગાય એ આ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજે ધનતેરસ એટલે ખરેખર તો ધેનુ તેરસ કહેવાય. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભડાર આઝાદ નગર શ્રીરામ માર્બલ પાસેથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર એકને ઝડપી પાડ્યો હતો. 42,000 થી વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. મોપેડ અને મોબાઈલ સહિત રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ભટાર આઝાદ નગર શ્રીરામ મરબલ પાસેથી મોપેડ એક્સેસ પર દારૂની હેરાફેરી કરનાર ટીનલ રાણોને ઝડપી પાડી 42,000 થી વધુનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં કોકો નામના ઈસમનો દારૂનો જથ્થો હોય પોલીસે દારૂ મોપેડ અને મોબાઈલ સહિત રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. એનએસ ગુજરાત ન્યૂઝના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ,
क्षत्रिय विकास परिषद उपाध्यक्ष, अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ कोषाध्यक्ष, आप सभी को दीपावली के पर्व पर खूब खूब शुभकामनाएं देता हूं। आपका नए आने वाले नए साल में आपका जीवन खूब सुखमय और शांतिमय गुजरे, ऐसी ईश्वर से प्रार्थना करता हूँ। મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યસ્તથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે। હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું। આસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર। સુરતની યુથ નેશન સંસ્થા દ્વારા શહેરના ત્રણ સ્થળોએ ગરીબ બાળકોને નવા કપડા, ફટાકડા, ગિફ્ટ અને મીઠાઈનું વિતરણ કરી બસ્તી મેં દિવાળીની ઉજવણી કરી હતી। જીવનમાં દીપ પર્વની ખુશીઓ આવે તે માટે આયોજન કરાયું હતું। દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ પણ શહેરમાં એવા પણ કેટલાક પરિવારોના બાળકો છે કે જેમને નવા કપડા પણ નસીબ નથી, ત્યારે દિવાળીની ખુશીઓ આવા બાળકો પણ અનુભવી શકે તે માટે યુથ નેશન દ્વારા બસ્તી મેં દિવાળીની ઉજવણી કરાઈ હતી। સંસ્થાના સભ્યોએ વેસુ, મગદલ્લા અને ઉધના સહિત ત્રણ વિસ્તારમાં જઈને 200 જેટલા ગરીબ બાળકોને નવા કપડા, ફટાકડા, ગિફ્ટ તેમજ મીઠાઈનું વિતરણ કરી આ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી। યુથ નેશનના પ્રમુખ વિકાસ દોશીએ જણાવ્યું કે દિવાળી જેવા મહાપર્વ અને રોશનીના ઉત્સવમાં ગરીબ બાળકો અળગા નહીં રહી જાય અને તેમના જીવનમાં દીપ પર્વની ખુશીઓ આવે તે માટે આ આયોજન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે યુથ નેશન યુવા પેઢીની નશાની ચુંગલમાંથી મુક્ત કરવા સે નો ટુ ડ્રગ્સ અભિયાન ચલાવે છે, સાથે સાથે બસ્તી મેં દિવાળી જેવા આયોજન થકી સમાજમાં સેવાની જ્યોત પણ પ્રજ્વલિત કરી રહ્યું છે। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। ધનતેરસનો આ પાવન તહેવાર છે, આ દિવસે જ્વેલરીની ખરીદીને શુભ માનવામાં આવે છે। ભારતમાં દિવસે કરોડો રૂપિયાની જ્વેલરી ખરીદાય છે અને એટલે આ દિવસને કસ્ટમરને લુભાવવા માટે જ્વેલરી મેકિંગ કંપનીઓ વિવિધ ઓફર આપી રહી છે। ધનતેરસ એટલે આ દિવસે સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હોવાથી ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતી તરીકે પણ ઉજવાય છે। આ દિવસે આરોગ્યના દેવતા અને આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરાય છે। કાર્તક માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલા આવતા આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાની આકૃતિ કરાય છે। આ દિવસે નવું ધન અને તેમાં પણ ખાસ કરીને સોનું ચાંદી ખરીદવું તે શુકનવંતું ગણાય છે। લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે, ત્યારે વહેલી સવારે ઘરમાં સફાઈ કર્યા બાદ રોકડ, સોના ચાંદીના દાગીના તેમજ અન્ય કિંમતી વસ્તુઓની પૂજા કરી ભગવાન ધન્વંતરીને પ્રસન્ન કરે છે। વહેલી સવારે ધનની ખરીદી પણ કરે છે। સુરતમાં મંદિરના માહોલ વચ્ચે પણ ધનતેરસે સુકનવંતી ખરીદી કરાઈ હતી। પુષ્ય નક્ષત્ર બાદ સોનાની ખરીદી ધનતેરસે થતી હોય વેપારીઓમાં પણ અનેક આશા જોવા મળી છે। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તો સુરતમાં ચોક બજાર ડક્કાઓવાળા ખાતે રવિવારે બજારમાં ખરીદી કરવા ગયેલ યુવાનનો મોબાઈલ ચોરાયો હોવાની બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે।
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નારા પરાછા ખાતે રહેતા મિનેશ પટેલ ચોક બજાર ડક્કા ઓવારા ખાતે ભરાતા રવિવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે તેમનો મોબાઈલ અજાણ્યા ચોરી સમયે ચોરી લીધો હતો। હાલ તો બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં અગાઉ પણ અનેક લોકોના મોબાઈલ રવિવારી બજારમાં ચોરાયા છે, છતાં પોલીસે આ રવિવારી બજારમાં પેટ્રોલિંગ કરવામાં નિષ્ફળ રહી છે। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે। અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે। હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું। અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ। જય હિન્દ, જય ભારત। मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं। हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા। સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ હૃદયપૂર્વક પાઠવું છું। દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ। સૌનો સાથ, સૌનો વિકાસ। દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ। હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ। અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન। દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે। મોરબીના દહીસરા ગામના રહેવાસી વસરામભાઈ ટપુભાઈ ચંદ્રાલા અને મનીષાબેન ચંદ્રાલાના પુત્ર કિશનના લગ્ન આજે મોટા દહીસરાના રહેવાસી ઠાકરશીભાઈ મકનભાઈ કાંજિયા અને હીરાબેન કાંજિયાની સુપુત્રી શીતલબેન સાથે કરવામાં આવ્યા હતા। જો કે આ લગ્નમાં ખાસ વાત એ હતી કે આજે સગાઈ હોય જે દિવસે જ પરિવાર અને સ્નેહીઓની હાજરીમાં ફેરા ફર્યા હતા।
લગ્ન પ્રસંગમાં હજારો મહેમાનોના કિંમતી સમયની બરબાદી થતી હોય છે અને સાથે જ લગ્નમાં બેફામ ખર્ચાઓ પણ થતા હોય છે, જે અટકાવવા માટે પરિવારે સમાજના અગ્રણીઓના સૂચનને આવકારીને સગાઈના દિવસે જ લગ્ન કર્યા હતા. બંને પક્ષ આર્થિક રીતે સંપન્ન હોય, જેમાં વશરામભાઈ અંજની ઓઇલ મિલ સંચાલક છે, ત્યારે ઠાકરશીભાઈ કાંજિયા કોમેન્ટ સિરામ એકના ભાગીદાર છે, જે સુખી સંપન્ન પરિવાર હોવા છતાં અને લગ્નમાં ખર્ચ કરી શકવા સક્ષમ હોવા છતાં પણ સાદગીથી લગ્ન પ્રસંગ યોજીને સમાજને પ્રેરણા પૂરી પાડી છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ છે, પૈસાવાળા છે, પણ આ ખોટા ખર્ચા ના થાય. ઉમિયા પરિવારવાળાએ કીધું કે આ ટૂંકમાં કરી નાખો તો પાછળ નાના માણસ તો કરી શકે. અત્યારે કોઈ પાસે પૈસા હે તો ટાઈમ નથી, ટાઈમ છે એની પાસે પૈસા નથી, એના માટે આ ઉદાહરણ કરવા માટે અમે આ નક્કી કરેલ છે કે આ ટૂંકમાં કરી નાખો, એમ નાના માણસોને બેનિફિટ મળે એની પાછળ. પાર્થ સાથે NH ગુજરાત ન્યૂઝ મોરબી. ગીર સોમનાથના વેરાવળ સિવિલ સહિત તાલુકાના CHC કેન્દ્રોમાં અનેક પ્રકારની દવાનો સ્ટોક ખાલી, ગરીબ દર્દીઓને દવા લેવા જવું પડે છે ખાનગી મેડિકલ સ્ટોરમાં. અને વિનામૂલ્યે દવા આપતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમારી ટીમે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં આવેલી સિવિલ હોસ્પિટલ અને કોડીનાર CHC કેન્દ્રની મુલાકાત લઈ દવા અંગે પડતાલ કરતા કંઈક ચોંકાવનારી હકીકત સામે આવી છે. 20 કરોડના ખર્ચે ગરીબોના આરોગ્ય માટે બનાવેલ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દવાની ભારે અછત જોવા મળી રહી છે. વેરાવળ સરકારી હોસ્પિટલે મફત સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને દવા ખરીદવા ખાનગી મેડિકલ પર જઈને મસમોટી કિંમત ચૂકવવી પડી રહી છે. વેરાવળ સિવિલના ઇન્ચાર્જ અધ્યક્ષ ડોક્ટર બાલુભાઈ રામે સરકાર અને આરોગ્ય વિભાગનો બચાવ કરતા કહ્યું કે દર વર્ષ માટે દવાનો સ્ટોક મંગાવવામાં આવે છે. અમે 393 પ્રકારની દવાઓ મંગાવીએ છીએ, પરંતુ 90 પ્રકારની દવા મંજૂર થતી નથી, જેથી 303 પ્રકારની દવાનો સ્ટોક લાવવામાં આવે છે, જેમાં પણ 30 પ્રકારની દવાની શોર્ટેજ ઊભી થઈ, જેથી અમે લોકલ લેવલ પરથી જાતે જ દવા ખરીદી અને આજુબાજુના સેન્ટરમાંથી દવા મંગાવી સપ્લાય પૂરું કર્યું છે, પરંતુ હજુ પણ 14 પ્રકારની દવાની અછત છે. ખાસ કરીને ચામડીના રોગ અને મલ્ટીવિટામિન તેમજ એન્ટીબાયોટિકનો સમાવેશ થાય છે, જે દવાઓ નથી તેની અમે માંગણી કરી છે. આ હતી વેરાવળ સિવિલની વાત, પરંતુ કોડીનાર સરકારી હોસ્પિટલની પણ કંઈક આવી જ હાલત છે. અહીં પણ દવાનો જથ્થો ઘટી પડ્યો છે. સરકારી હોસ્પિટલમાં માત્ર 3-3 મહિને દવાનો જથ્થો મંગાવાય છે, જેમાં અપૂરતી દવા આવે છે અને જેને જરૂર ન હોય તે દવા થાપડી દેવામાં આવે છે. કોડીનાર સરકારી દવા ખાનગીના ગ્રાન્ટના 90,000 રૂપિયાની દવા મંગાવી મરીજોને આપવાની ફરજ પડી છે, તો આ વર્ષે એ ગ્રાન્ટ પણ નથી આવી, જેથી સરકારી દવાખાનાના ડોક્ટરો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે મરીજ ના તો બુરા હાલ થયા છે. ઉલ્લેખનીય છે કે વેરાવળમાં 20 કરોડના ખર્ચે સરકારે હોસ્પિટલ બનાવી મોટા મોટા દાવા કર્યા હતા, પરંતુ 20 કરોડનું દવાખાનું દવા અને ડોક્ટર વિનાનું હોવાનું દર્દીઓ કહી રહ્યા છે. એમના માટે દવા લેવા માટે અહીંયા સરકારી હોસ્પિટલ વેરાવળમાં આવેલો છે, એની અંદર બેને એક દવા લખેલી, તો એ દવા ઉપલબ્ધ ના હોય, નીલ હોય, તો પાછો હું મેડમ પાસે ગયો અને એમને ચામડીના સ્પેશિયલિસ્ટ છે એમને જોટવા બેન, તો એમણે કીધું કે ભાઈ આ દવા એટલે આ બીજી બે દવા લખી, બે પૈકી કંઈ પણ હોય તો આપ, તો એ બે દવા પણ અહીંયા નીલ છે અને મને આ દવાઓ બહારથી ખરીદવાનું કીધેલું. સરકાર છે એ પોતે દવા પૂરી પાડી શકતી નથી, બરાબર. એના માટે એમ દુઃખ થાય છે કે ભાઈ આટલો બધો કર વસૂલે છે, આવું બધું લે છે ગવર્મેન્ટ આપણી પાસેથી, તો આટલી એક સામાન્ય સુવિધા કે જે સામાન્ય દવા છે એ પણ જો પોતે જાળવી ના શકતી હોય તો એના કારણો એની પાસે હશે. આપણે તો એમાં એને રજૂઆત કરવાની રહી આ માધ્યમ દ્વારા. અહીંયા 21 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા હોસ્પિટલ બનેલ છે, પણ તમે જોવો છો કે ઓલું ડૉક્ટર વગરનું દવાખાનું હોય ને એવું એનું વાતાવરણ છે. અમુક પ્રકારના એ ડૉક્ટર પણ નથી અને સામાન્ય જે શરદી ઉધરસ અને તાવની જે દવા હોય એ પણ અત્યારે હાલ ખાલી છે. જે લોકોને એવી સામાન્ય બીમારી હોય એને બહારથી મેડિકલ સ્ટોરમાં લેવા જવી પડે છે. અને અહીંયા આવડું મોટું હોસ્પિટલ હોવા છતાં અત્યારે સ્વાઇન ફ્લૂએ જે ગુજરાતમાં માથું ઉંચકું છે, તો સ્વાઇન ફ્લૂનો અહીંયા વોર્ડ પણ નથી. આ લોકોને ન છૂટકે પ્રાઇવેટમાં જવું પડે અથવા રાજકોટ અહીંથી શિફ્ટ કરે છે. આજે જ અમને ખ્યાલ પડ્યો એટલે ટીવીના માધ્યમથી હું સરકારશ્રીના કાન સાંભળવા માગું છું કે શા માટે આપ આ સુવિધા છે પૂરી પાડતા નથી. અહીંની ભોળી જનતા જે ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક વેરાવળ હોય, અવડું મોટું હોસ્પિટલ હોય અને દવા પૂરી ન પડે, તમે શું સૂચવો છો? શું આમાં પણ કોઈ ભ્રષ્ટાચાર છે એવું અમને લાગે છે?
ની વાત કરીએ તો આપણે દરેક વર્ષની શરૂઆતમાં આખા વર્ષનું ઇન્ડેન્ટ મોકલતા હોય છે, એટલે કે કેટલીક જરૂરિયાત છે, તો આપણે ટોટલ 393 પ્રકારની વસ્તુઓ અથવા દવાઓ જે માંગેલી હતી એમાંથી આપણને 303 પ્રકારની દવાઓ સપ્લાય થઈ ગઈ છે. 90 વસ્તુ એવી હતી કે જે એમાં સપ્લાય થતી નથી. આ 303 દવાઓમાંથી 30 જેટલી દવાઓ આપણને ઓછો સપ્લાય મળેલો હતો, પણ એ દવાઓ ક્યાં તો અમે ખરીદી કરેલી છે અથવા તો બાજુના સેન્ટરમાંથી અમે લીધેલી છે જે વધારે હતી, એટલે અત્યારે અમારી પાસે ટોટલ 14 દવાઓ એવી છે કે જેની અછત છે, બાકીની બધી દવાઓ અત્યારે હાજર છે, બરાબર છે. અને એ જે દવાઓની અછત છે એની પણ અમે માંગણી ઉપર કરેલી છે જેથી એનો સપ્લાય પણ થોડાક ટાઈમમાં થઈ જશે, બરાબર છે. આ દવાઓમાં મોટે ભાગે છે એક મલ્ટીવિટામિન અને જે ચામડીના રોગોને લગતી દવાઓ છે એની અછત છે, બાકી ડાયાબિટીસ બીપી વગેરેની જે દવાઓ છે એ બધું પૂરા જથ્થામાં છે. સાયકેટ્રિકની દવાઓ છે પૂરા જથ્થામાં છે, દુખાવાની દવા છે એ બધી, તાવની દવા છે, શરદીની દવા છે એ બધું પણ પૂરતા જથ્થામાં છે. પ્લસ આ તો થઈ કે અમે જે માંગણી કરીએ અને દવાઓ મળે એના સિવાય પણ વેરાવળની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને બહારથી દવાઓ લેવી ના પડે અને બધી જ દવા અહીંયા મળી રહે એના માટે થઈ અને ટૂંક સમયમાં જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ પ્રિમાઇસિસમાં જ એક જનરિક દવાઓનો સ્ટોર પણ ટૂંક જ સમયમાં સરકાર ખોલવા જઈ રહી છે, તો એ લોકોને હવે બહારથી પણ દવાઓ લેવી પડશે નહીં, બધી દવાઓ અહીંયાથી મળી જશે ટૂંક જ સમયમાં. રામજી મણિયાર સાથે NH ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે આજથી સબરીમાલા મંદિરના કપાટ ખુલશે. રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલતા જોતા પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરાઈ છે. કેરળનું સબરીમાલા મંદિર આજે એક દિવસ માટે ખુલશે. જોકે કેરળ પોલીસ મંદિર ફરીથી ખુલે તે પહેલા સુરક્ષાને લઈ કોઈ જોખમ લેવા તૈયાર નથી. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરની આસપાસ અને અન્ય વિસ્તારોમાં શનિવાર રાતથી જ કડક પ્રતિબંધ આદેશો લાગુ પાડી દીધા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા સબરીમાલા મંદિરમાં 10-50 વર્ષની વયજૂથની મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપવાના વિરોધમાં થયેલા હિંસક દેખાવોને ધ્યાનમાં રાખીને મોટા પાયે સુરક્ષા દળ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર સબરીમાલા મંદિર શનિધાનમ, પંબા અને નિક્કલ તેમજ ઇલુગવલમાં પ્રતિબંધ આદેશો અમલમાં રહેશે. માસિક પૂજા માટે 17 ઓક્ટોબરના રોજ 5 દિવસ માટે ખોલવામાં આવેલ સબરીમાલા મંદિરમાં 1 ડઝન મહિલાઓની પોલીસ સુરક્ષા વચ્ચે પૂજા માટે મંદિરમાં પ્રવેશવાની કોશિશ બાદ શ્રદ્ધાળુઓ અને અન્ય સંગઠનોને ભારે વિરોધ દેખાવ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હિંસક દેખાવો બદલ 543 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ગુરુવાર સુધી 3,701 લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NH ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.